थे आए थे कौन भी तुम्हारे बड़े तुम्हारे सारे एक का जवान 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 किरीट सिंह जडेजा अक्षय भाई पटेल नीलाबेन उपाध्याय दादू भाई और रितेश पटेल इनसे गुजारिश करूंगा कि आप राहुल जी का स्वागत कीजिए अध्यक्ष आदरणीय भरत जी से मैं अनुरोध करूंगा
આવનારા સમયમાં ખૂબ સાચી દિશામાં મજબૂતાઈથી લઈ જાય અને આ દેશના યુવાનોનું ભવિષ્ય બનાવવા માટે જેણે સપનું જોયું છે એવા પરમ આદરણીય રાહુલ ગાંધીજી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પરમ આદરણીય અશોક ગેહલોતજી, અર્જુનભાઈ, સિદ્ધાર્થભાઈ, શક્તિજીભાઈ, જીતુભાઈ, હર્ષવર્ધનજી અને મોહનભાઈ રાજવા, સંતાભાઈ ચૌધરી અને કરજણના આપ લોકો ભેગા થયેલા વડીલો, માતાઓ અને મારા નવયુવાન દોસ્તો, ભારતીય જનતા પાર્ટી શરૂઆત કરી આદિવાસી યાત્રા કરે એટલે આદિવાસી યાત્રા કાઢ્યા પછી ઋષિરાજ કાઢ્યો, ઋષિરાજ પાછો પડ્યો એટલે પાછી નર્મદા યાત્રા કાઢી, સરદાર સાહેબનું નામ આપતો બહુ બોલે પણ ઋષિરાજમાં ક્યાંય સરદાર સાહેબનો ફોટો પણ નહીં અને હમણાં ગૌરવ યાત્રા કાઢી છે. અમિતભાઈ શાહે એમ કે અમે ગુજરાતને પાણી આપ્યું, અમે ગુજરાતને વીજળી આપી, અમે ગુજરાતને શાંતિ આપી, ગુજરાતમાંથી ગર્ભ કાઢ્યો અને આ અમારી ગૌરવ યાત્રા છે. આ કરજણના ભાઈઓને હું પૂછું છું, જયારે પાટીદાર સમાજ પોતાની લાગણી માંગણી લઈને જયારે અમદાવાદમાં આવ્યો ત્યારે જનરલ ડાયરે એમના પર જે પ્રકારનો જુલમ ગુજાર્યો હતો એ શું ગૌરવ યાત્રા હતી? જે પ્રકારે દલિતો પર અત્યાચાર થયા ઉનામાં અને પાણી તો કોણે આપ્યું? ચાહે મહીકડા હોય, ધરોઈ હોય, કાકરા પણ હોય કે નર્મદા યોજના હોય, કોંગ્રેસના શાસનમાં આ બધી 200 જેટલી યોજનાઓ થઈ અને એના કારણે પાણી મળે છે. અમે તો નર્મદા યોજનાના ઉદઘાટનો કર્યા, નર્મદા યોજના માટે રાહત મેળવ્યા પણ નર્મદાનું પાણી હજુ આ બધા વિસ્તારોમાં ક્યાંય કોઈને મળતું નથી. ખેડૂતોની વાત કરી અમે કે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળ્યા, ખાતર બિયારણ મોંઘુ છે, ડીઝલ મોંઘુ છે, ત્યારે તમે એના દેવા માફ કરો ત્યારે એમના નાયબ મુખ્યમંત્રી એમ કહે છે કે ખેડૂતોના દેવા નાબૂદ કરવાની ક્યાંય જરૂર નથી, કારણ કે ખેડૂત ગુજરાતનો સત્તર છે. અને આ દેશના વડાપ્રધાન તો ઉત્તરપ્રદેશમાં જઈને એમ કહેતા કે ગુજરાતનો ખેડૂતો મારુતિ લઈને ખેતરમાં જાય છે, ત્યારે આવા લોકોને અમે એ જવાબ આપવા માંગીએ છીએ કે આ વખતે આપના આશીર્વાદથી, આપના સહકારથી જેમ આપે જિલ્લા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાયો, હું હૃદયથી અંતઃકરણપૂર્વક તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ જે પ્રકારે કોંગ્રેસને આ વખતે કરજણમાંથી જીતાડીને લઈ આવશો, ગયા વખતે થોડા મતે રહી ગયા હતા પણ આ વખતે સહેજે 50 બાકી ના રહી જાય અને કરજણની સીટ આવે અને કરજણની સીટ આવશે તો લખી રાખજો તમારે બધાએ ગાંધીનગરમાં સોગંદ વિધિમાં આવવાનું. આજે તો ત્યાં ગાંધીનગરમાં જવું હોય તો પહેલા કૂતરા સૂંઘે ને પછી જવાનો વારો આવે એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું છે. કોંગ્રેસે જે મુદ્દાઓ નક્કી કર્યા છે, જે પ્રોગ્રામ નક્કી કર્યા છે, એમાં સૌથી પહેલું કામ એ કેબિનેટમાં પસાર કરવામાં આવશે, ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવશે, ખેડૂતોને 16 કલાક વીજળી આપવામાં આવશે અને તે પણ વીજળી અત્યારે જે 12 વેચી દેવામાં આવે છે અને ઉદ્યોગપતિઓને પહેલી આપવામાં આવે છે એને બદલે ખેડૂત અને ઉદ્યોગપતિઓને સરખો ન્યાય આપી અને 16 કલાક વીજળી દિવસે આપવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટી આપને માટે કરશે. ખેડૂતોને સિંચાઈના પાણીની વાત, મહત્વની છે, યુવાનોને બેકારીની વાત મહત્વની છે. જે લોકો 12 ધોરણ ભણેલા હશે એને 3000 રૂપિયા, જે લોકો ગ્રેજ્યુએટ હશે
એને 3500 રૂપિયા, અને જે યુવાનો ગ્રેજ્યુએટ ઉપર પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે એવા યુવાનોને 4000 રૂપિયા કોંગ્રેસની સરકાર એમને ભથ્થા તરીકે આપશે, એને ટેકો આપશે. આપ જાણો છો એમ આ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એમ કહેતા હતા, ત્યાં વખતની ચૂંટણીમાં તો પાટીદારોને મારીને મત લઈ લઈશું, 15-15 યુવાનોને ગોળીએ દીધા પછી શરમ નથી આવતી, પાપ નથી લાગતું, એવા કેવા પાપીઓ છો તમે આ ગુજરાતના ભારતીય જનતા પાર્ટી વાળા. જયારે તમે હાર્દિક પટેલ અને બીજા નવયુવાન લોકો નીકળ્યા હતા લોકોની વચ્ચે જઈને પોતાની લાગણી માગણીની વાત કરવા માટે, ત્યારે એમના પર જુલમ ગુજારવામાં આવ્યો અને ઘરોમાં જઈને મા દીકરી બહેનો સાથે દુર્વ્યવહાર કરનારી આ ભારતીય જનતા પાર્ટીને મારા કરતા આપ સૌ વધારે સારી રીતે ઓળખો છો. આપ સૌ જાણો છો એમ અમે નક્કી કર્યું છે કે આ વખતે બે વખતે નક્કી કર્યું હતું, 2012માં ઘરનું ઘર આપીશું. કમનસીબે આપણી સરકાર આવીને ભારતીય જનતા પાર્ટીએ મત લેવા માટે વચનો આપ્યા અને લોકોને એમ કહ્યું કે 50 લાખ ઘર અમે આપીશું, તો 50 લાખમાંથી 1 લાખ ઘર પણ એમણે ગુજરાતમાં બાંધ્યા નથી. કોંગ્રેસની સરકાર આવશે એટલે હાઉસિંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ, રૂરલ હાઉસિંગ બોર્ડ, આ બધા બોર્ડ દ્વારા લોકોને ઘર બાંધીને એ સગવડ પ્રજાને આપવાનું નક્કી કર્યું છે. તે પ્રમાણે દીકરીઓને ભણવા માટે કોંગ્રેસના સમયમાં જે પ્રકારે દીકરીઓને ભણવાનું મફત ભણાવતા હતા, કોંગ્રેસના શાસનમાં આપ સૌને આપણા ઘરની આપણી દીકરીઓ બહેનોને મફત ભણાવવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટી કરશે. આપ સૌ ઉનાળાની આ ગરમીમાં ખૂબ મુશ્કેલીમાં તાપમાં અહીંયા ઉભા છો અને અમે અહીંયા આવવામાં મોડું થયું એ માટે ક્ષમા કરજો. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ માટે ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અનુરોધ કરના ચાહુંગા હમ સબકે નેતા યુવાઓ કે હૃદય સમ્રાટ આદરણીય રાહુલ જી, ગેહલોત જી, સોલંકી, અર્જુનભાઈ, સિદ્ધાર્થભાઈ, શક્તિસિંહજી, કોંગ્રેસ પાર્ટી કે હમરે સબ સિનિયર નેતા ભાઈ ઓર બહેનો, કોંગ્રેસ કે કાર્યકર્તાઓ, યુથ કોંગ્રેસ NSUI કે સબ લોગ, પ્રેસ કે હમરે મિત્રો, આપ સબકા યહાં બહોત બહોત સ્વાગત, નમસ્કાર. ગરમી મેં આપ આયે, મેરી બાત સુનને આયે, ઇસકે લિયે દિલ સે બહોત બહોત ધન્યવાદ. ૨૦૦૧ में नरेंद्र मोदी जी गुजरात के चीफ मिनिस्टर बने और उस समय गुजरात की सरकार पर 6000 करोड़ रुपया कर्जा था. आज गुजरात की सरकार पर 2 लाख करोड़ रुपए का कर्जा है. कहां 6000 करोड़ रुपए, कहां 2 लाख करोड़ रुपए. सवाल यह है कि ये जो कर्जा लिया इससे फायदा किसको हुआ? क्या गुजरात के किसान को फायदा हुआ, मजदूर को हुआ, छोटे दुकानदार को हुआ, छोटे व्यापारी को हुआ, स्मॉल बिजनेस मीडियम बिजनेस को हुआ, अगर किसको हुआ? 5-10 उद्योगपतियों को, 5-10 उद्योगपतियों को पूरा का पूरा फायदा हुआ. મોદી જી ને સ્ટાર્ટઅપ ઇન્ડિયા કી વાત કી, મેક ઇન ઇન્ડિયા કી વાત કી, નામ સુને હોંગે આપને. એક તરફ સ્ટાર્ટઅપ ઇન્ડિયા કી વાત કરતે હૈ, દૂસરી તરફ નોટબંધી ઓર GST ને હિન્દુસ્તાન કે છોટે દુકાનદારો, છોટે બિઝનેસીસ, મિડલ સાઇઝ બિઝનેસીસ કો ખતમ કર દિયા, નષ્ટ કર દિયા. આગ મેં સે એક બિઝનેસ
अच्छा चला। आपको मालूम है कौन सा विकास कर? आपको मालूम है किसका बिजनेस अच्छा चला? अमित शाह के पुत्र का बिजनेस, उसके बारे में थोड़ा बताना चाहता हूं आपको। शुरुआत हुई 7-8 साल पहले, बैंक में 50,000 रुपए थे। 2014 में मोदी जी की सरकार आती है और जादू से महीनों में अमित शाह जी के बेटे की कंपनी 50,000 रुपए को 80 करोड़ रुपए बना देती है। आमतौर से कंपनी सफल होती है तो और बिजनेस करती है, सही बात है नहीं? और करती है। अजीब सी बात है, इतनी सफलता के बाद 50,000 रुपए से 80 करोड़ बना दिए, मगर पता नहीं क्यों 2016 में इस कंपनी को बंद कर दिया गया। इसी कंपनी को अनसिक्योर्ड बैंक लोन दिया, पीयूष गोयल जी की मिनिस्ट्री ने दिया। मोदी जी प्रधानमंत्री बनने से पहले कहते थे मैं प्रधानमंत्री नहीं बनना चाहता हूं, मैं देश का चौकीदार बनना चाहता हूं। मोदी जी ने इन सबको जबरदस्त चोट पहुंचाई।
30 लाख युवा गुजरात में बेरोजगार, 30 लाख। इसके बारे में नरेंद्र मोदी जी कुछ नहीं कहते। हर रोज हिंदुस्तान में 30,000 नए युवा रोजगार ढूंढने निकलते हैं, 24 घंटे में 30,000 नए युवा निकलते हैं। मैं बेरोजगारों की बात नहीं कर रहा, मैं सिर्फ 24 घंटे की बात कर रहा हूं। 30,000 निकलते हैं, नरेंद्र मोदी जी की सरकार सिर्फ 450 को रोजगार दे पाती है। पूरे देश में बेरोजगार युवाओं की सेना बन रही है, गुस्सा बढ़ता जा रहा है, और नरेंद्र मोदी जी इसके बारे में कुछ नहीं कह रहे। कभी स्टार्टअप इंडिया कहेंगे, कभी स्टैंडअप इंडिया कहेंगे, कभी मेक इन इंडिया कहेंगे, कभी डिजिटल इंडिया कहेंगे, एक के बाद एक नया नारा आता जाएगा, बेटी बचाओ नए नारे आते जाएंगे, मगर कुछ होगा नहीं। कांग्रेस पार्टी का आप रिकॉर्ड देख लीजिए, हमारा काम आप देख लीजिए। जमीन के अधिकरण बिल हमारा है, लाए किसान की जमीन की रक्षा हमने की, मनरेगा हमने दिया, हमारे समय जीडीपी ग्रोथ रेट को आप देख लिया, देख लीजिए $140 प्रति बैरल पेट्रोल का दाम था, 9% ग्रोथ रेट था हिंदुस्तान का। जीएसटी ने, नोटबंदी ने जीडीपी को नष्ट कर दिया है। आज 4.2% जीडीपी ग्रोथ रेट है। इसका कारण ये नरेंद्र मोदी जी का काम है। कांग्रेस पार्टी की सरकार यहां आएगी, छोटे व्यापारियों, दुकानदारों की, किसानों की, मजदूरों की, आम आदमी की, गरीबों की सरकार होगी। हम आपको अपनी मन की बात नहीं बताएंगे, हम आपकी मन की बात सुनेंगे। जो आप हमें कहोगे वो हम करके दिखाएंगे आपके लिए। यह है कांग्रेस पार्टी का काम करने का तरीका। आखिरी सवाल आपसे, आज $50 प्रति बैरल पेट्रोल का दाम, हो गया पेट्रोल का दाम दुनिया में गिरता जा रहा है, तो हिंदुस्तान में डीजल और पेट्रोल के दाम बढ़ते क्यों जा रहे हैं? क्या लगता है आपको इसका क्या कारण है? पेट्रोल जीएसटी में क्यों निकाली गई, इसका क्या कारण है? आपसे पैसा क्यों लिया जा रहा है? महंगाई कम हुई, शिक्षा का दाम कम हुआ, पेट्रोल डीजल का दाम कम हुआ, गैस सिलेंडर का दाम कम हुआ, सब्जी का दाम कम हुआ, पढ़ाई का दाम कम हुआ, अस्पतालों का दाम कम हुआ? तो फिर क्या कर रहे हैं आपके प्रधानमंत्री? अच्छा भैया, विकास के बारे में बताओ, विकास को क्या हो गया? राष्ट्रीय उद्योगों एवं